વિદ્યાર્થી મિત્રો રુધિરનું વહન આપણે સમજવાનું છે જેમાં રુધિર સાથે બીજા ઘણા બધા દ્રવ્યો એની સાથે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન પામતા હોય છે જેમ કે મેં આગળની સ્લાઇડમાં સમજાયું હતું કે પ્રાણીઓ મોટા કદના હોય છે ત્યારે એમાં જે વહનનો માર્ગ એના માટે ચોક્કસ તંત્ર આવેલું હોય છે અને એ ચોક્કસ તંત્ર મારફતે સજીવોની અંદર જુદા જુદા દ્રવ્યોનું વહન થતું હોય છે તો આપણે મનુષ્યની અંદર આપણે વહનની ક્રિયા સમજવાની છે તો વહન એ રુધિર અને એની સાથે જુદા જુદા દ્રવ્યોનું વહન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે અને એની અંદર કઈ પ્રણાલી એટલે કયા અંગો ભાગ ભજવે છે કયું અંગ મહત્ત્વનો ભાગ ભજવે છે અને કઈ રીતેનું વહન થતું હોય છે તો મિત્રો સમજીએ આપણે એમાં કે તમામ પ્રાણીઓમાં તથા ઉંમર પ્રમાણે હિમોગ્લોબિનની માત્રા જુદી જુદી હોય છે મિત્રો ઉભયજીવી વિહક સસ્તન સરીસૃપ આ બધા પ્રાણીઓના જે સમૂહ છે એ એની અંદર જે જુદા જુદા પ્રાણીઓ જોવા મળે છે એમાં હિમોગ્લોબિનની માત્રા એકસરખી હોતી નથી જેમ કે નાના ઉંમર નાની હોય બાળકોમાં અને મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય એની અંદર પણ હિમોગ્લોબિનની માત્રા જુદી જુદી હોય છે જેમ કે મનુષ્યની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓમાં હિમોગ્લોબિનની માત્રા બારથી અઢાર ગ્રામ પ્રતિ ડેસી લીટર એક લીટર બરાબર દસ એક દેશી લીટર બરાબર દસ લિટર થાય એટલે બારથી તે અઢાર ગ્રામ દેશી લીટર જેટલી હોય છે જ્યારે ત્રણ માસનું બાળક હોય ત્યારથી લઈને બાર વર્ષનું એમાં લગભગ એની માત્રા અગિયારથી એક પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ ડેસી લીટર હોય છે એટલે આ રીતે અલગ અલગ માત્રા હોય છે બરાબર હવે મિત્રો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે આપણે નવમા ધોરણમાં આગળ જુદી જુદી પેશી વિશે સમજી ગયા હતા તો રુધિર છે એ પ્રવાહી સ્વરૂપે અને સંયોજક પેશીમાં સમાવેશ થાય છે હવે એની અંદર કયા કયા ઘટકો રુધિરમાં આવેલા હોય છે તો જો પહેલું રુધિર રસ કે જેને આપણે પ્લાઝમા કહીએ છીએ એ પ્લાઝમાની અંદર કયા કયા ઘટકો આવેલા હોય છે તો કોષો નિલંબિત સ્વરૂપ એટલે છૂટા છવાયા સ્વરૂપે કોષો આવેલા હોય છે પછી એ સિવાયની અંદર રક્તકણો શ્વેત કણો અને ત્રાક કણો આવેલા હોય છે મિત્રો આ રક્તકણો શ્વેતકણો ત્રાક કણો શરીરની અંદર કોષોમાં જુદી જુદી ક્રિયાઓમાં મદદરૂપ કરતા હોય છે આપણા શરીરની અંદર જેમ કે શ્વેત કણો હોય એ પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગો સામે રક્ષણ આપે છે એ આપણા અંદર વધુ પડતું રુધિર જામી જતું અટકાવવામાં મદદરૂપ થાય છે રુધિર આ સિવાય રુધિર રસ શું કાર્ય કરે છે તો રુધિર રસ પોષક દ્રવ્યો કાર્બન ડાયોક્સાઇડ ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે શરીરના તમામ ભાગો સુધી આ બધા દ્રવ્યોને બધું પહોંચાડવાનું કામ કરે છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરની અંદર બહાર નિકાલ કરવાનો હોય છે તો એ કાર્બન ડાયોક્સાઇડ આપણે જે જૈવિક ક્રિયાઓ થાય છે એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ કોષોમાંથી લઈ અને ફેફસા સુધી પહોંચાડવાનું કામ રુધિરસ કરતું હોય છે બરાબર મિત્રો હવે એના પછીના મુદ્દામાં સમજીએ તો આ તમામના વહન માટે શરીરમાં એક પંપ જેવી રચના જરૂરી છે શું કહેવા માંગે છે મિત્રો આ તમામના વહન માટે એક પંપ જેવી રચના હોવી જોઈએ જેથી રુધિર સમગ્ર કોષો સુધી વહન થઈ શકે એ મિત્રો આ ક્રિ ક્રિયા કરવા માટે આપણા શરીરમાં એક ખાસ અંગ હોવું જોઈએ અને એ અંગનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેમ કે આપણો પંપ હૃદય એટલે હૃદય વિશે સમજવાનું છે કારણ કે હૃદય દ્વારા જ આપણા શરીરના તમામ ભાગો સુધી રુધિરનું વહન થાય છે એટલે મિત્રો હૃદય સમજીએ મિત્રો હૃદય આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે જે હૃદ સ્નાયુ પેશીમાંથી બનેલું હોય છે અને પર્યત બિલકુલ થાક્યા વગર એ જે પેશીના કોષો સતત કાર્ય કરતા હોય છે અને હૃદય એ મજબૂત હોય તો આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ખામી થતી નથી એટલે હૃદય એ ખૂબ અગત્યનો ભાગ છે આપણા શરીરનો બરાબર છે તો એ સમજીએ તો એક મુઠ્ઠીના કદનું હૃદય હોય છે હૃદયનું કદ કેટલું હોય છે એક મુઠ્ઠીમાં અને એમાં ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન થતું હોય છે મિત્રો ફરીથી તમને રિપીટ કરું છું આપણે આ જે હૃદયનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તમારે જે ચિત્રમાં જો જોશો તો એની દિશા ઉલટેલી છે એટલે કે હૃદયનો અભ્યાસ તમે તમારા હૃદયનો અભ્યાસ કરતા હોય એ રીતે સમજવાનું છે એટલે કે તમારો ડાબો હાથ એટલે હૃદયનો એ ડાબો ભાગ કહેવાશે તમારો જમણો હાથ તો એ હૃદયનો જમણો ભાગ કહેવાશે બરાબર છે એટલે કે તમારા જ હૃદયનો તમે અભ્યાસ કરતા હોય એ રીતે સમજશો તો તમને દિશામાં ફેર પડશે નહીં ખ્યાલ આવી જશે કે ડાબો કર્ણક ડાબું ક્ષેપક કયું ને જમણું કર્ણક જમણું ક્ષેપક એટલે કે આપણું જ હૃદય આપણે સમજીએ છીએ એવું સમજવાનું છે બરાબર એટલે આપણા હૃદયનો આડછેદ આપણે સમજી રહ્યા છીએ એ સમજશો તો વધારે ખ્યાલ આવશે હૃદય છે ચાર ખંડોનું બનેલું હોય છે જેમાં બંને પ્રકારના રુધિરનો રુધિર એકબીજામાં ભળી શકે નહીં એ એટલે મિત્રો શું કહેવા માગે છે કે આપણે હૃદયની અંદર ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત બંને પ્રકારનું રુધિર વહેતું હોય છે એટલે ચાર ખંડો હોવાના કારણે શું થશે કે એ બંને પ્રકારનું રુધિર એકબીજામાં ભળી જશે નહીં ભળી જાય તો સમસ્યા થાય પછી ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે નહીં હવે એમાં આ જે ચાર ખંડો છે એમાં કયા કયા ભાગો આવેલા હોય છે તો એમાં જે ડાભું કર્ણક આપણા ડાબા હાથનો ભાગ સમજવાનો અને આપણું હૃદય છે મેં આગળ કીધું પ્રમાણે ડાબુ કર્ણક એમાં શુદ્ધ રુધિર ફેફસામાંથી આવે છે ફેફસામાંથી શુદ્ધ થઈને રુધિર આવે છે અને ક્યાં જશે ડાબા કર્ણકમાં અને પછી કર્ણકો શું થાય છે મિત્રો સંકોચાય છે એટલે કે કર્ણકો એકદમ ભેગા થશે કર્ણકવાળો ભાગ અને સંકોચાશે એટલે એ જે શુદ્ધ રુધિર છે એના નીચેના ભાગના ડાભા ક્ષેપકમાં જશે ક્યાં જશે ડાભા ક્ષેપકમાં એના પછી ડાભુ ક્ષેપક સંકોચાશે એટલે જેવું રુધિર ત્યાં પહોંચ્યું એ પછી ક્ષેપક પણ સંકોચાય છે મિત્રો ક્ષેપકોની દિવાલ જાડી હોય છે અને કર્ણકોની દિવાલ પાતળી હોય છે સમજો બંને પ્રકારના કર્ણકો અને બંને પ્રકારના ક્ષેપકો હોય છે બરાબર તો હવે એના પછીના ટોપિકમાં રુધિર કઈ જગ્યાએ જાય છે તો આ પેલા આકૃતિથી આપણે સમજી લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે જુઓ મિત્રો મેં તમને હાલ સમજાય તો આ ડાબુ કર્ણક અને એની નીચે આ ડાભું ક્ષેપક કહેવાશે આ જમણું કર્ણક અને એની નીચે જમણું ક્ષેપક કહેવાશે બરાબર છે તો અહીંયા જુઓ ફૂસફૂસ ધમનીઓ અને ફૂસફૂસ શિરાઓ તો જે ફૂસફૂસ શબ્દ હોય એ હંમેશા ફેફસા સાથે જોડાયેલો છે એટલે ફેફસામાં બે પ્રકારની વાહિનીઓ હોય એક રુધિર લઈ જાય અને બીજી લાવ તો શુદ્ધ થઈ ગયેલું હોય એ રુધિર હૃદય મલાવવાનું કામ થશે એટલે ફૂસ્ફુસ શિરા ખરા એ શુદ્ધ રુધિર ખરા એ હૃદય મલાવશે બરાબર કયા ભાગમાં તો ડાભા કર્ણક મલાવશે અને પછી એ જે કર્ણકો સંકોચાય એટલે કે ડાબાગેપકમાં જશે રુધિર અને પછી ત્યાંથી રુધિર જો તમે આ ભાગ દેખાય છે ને એ આરોહી ધમની કોંડ એટલે કે મહાધમની મારફતે અંગોમાં પહોંચે છે તમામ અંગોમાં શુદ્ધ થયેલું રુધિર બરાબર આ જે ક્રિયા થાય છે ને એની સાથે સાથે આ બાજુ જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં તે જ ક્ષણે ક્રિયા થતી હોય છે જોડે જોડે જ આ બંને અલગ અલગ થતી નથી હોતી બરાબર જેમ કે ડાબા કર્ણકમાં જે ક્રિયા થાય છે કે શુદ્ધ રુધિર આવે એ જ સમયે અશુદ્ધ અશુદ્ધ રુધિર અહીંયો અંગોમાં આવંગોમાંથી આવતું હોય છે તેમાં કઈ કઈ વાહિનીઓ કામ કરે છે તો જુઓ અહીંયો અગ્ર મહાશિરા તમને આપેલી છે આ અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા મારફતે અંગોમાંથી શરીરના તમામ અંગોમાંથી અશુદ્ધ રુધિર જો આનો રંગ તમને વાદળી જેવું દેખાય છે ને એ ઉપરથી સમજી જશો આ ભાગ વાદળી છે એટલે અશુદ્ધ કહેવાય અને આ જે થોડો અલગ પીળા જેવો અચ્છા પીળા જેવો આઈવરી કલર છે એટલે એ શુદ્ધ રુધિર છે એવું સમજવાનું છે બરાબર છે તો એ પશ્ચિમ આશિરા અને અગ્ર મહાશિરામાં અંગોમાંથી રુધિર એ અહીંયા જમણા કર્ણકમાં લાવે છે કર્ણકો કર્ણક સંકોચ હશે એટલે ક્ષેપકમાં જશે પછી ક્ષેપકમાંથી આ અશુદ્ધ રુધિર છે મિત્રો શું છે અશુદ્ધ રુધિર અને એને શુદ્ધ કરવું જરૂરી છે તો પછી એ ક્યાં જશે જો આ લાઈનમાં થઈ અહીંયો ફૂસફૂસ ધમની મારફતે ફૂસફૂસ એ ધમની મારફતે ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે અને ફૂસ્ફૂસ શિરામાંથી એ ફેફસામાંથી શુદ્ધ થઈને આવે છે ટૂંકમાં અંગોમાંથી મિત્રો અશુદ્ધ રુધિર આવશે ફેફસામાં શુદ્ધ થવા માટે જશે ફેફસામાંથી એ જ સમય શુદ્ધ રુધિર આવશે અને અંગોમાં વહન થશે એટલે આ રીતે ચાર ખંડો છે એમાં સતત ક્રિયા એક સાથે અવિરત થતી હોય છે નીચેનો ભાગ મિત્રો જો આ જે કર્ણકો ક્ષેપકો છે એની દિવાલ જાડી હોય છે અને કર્ણકોની દિવાલ કેવી હોય છે પાતળી હોય છે મિત્રો આકૃતિ પરથી લગભગ તમને બધા પોઈન્ટો આવી ગયા તેમ છતાં પણ અંદર પોઈન્ટો વાઇઝ હું તમને ફરીથી સમજાવું છું તો એ પણ સમજી લો હવે આપણે ડાભા કર્ણક અને ડાભા ક્ષેપકની વાત કરી હતી એટલે એમાં શુદ્ધ રુધિર અંગો તરફ જશે ડાબા ક્ષિપકમાંથી બરાબર છે અને એ મહાધમની મારફતે હવે જમણા કર્ણકમાં જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર હોય છે એ અંગોમાંથી આવશે કારણ કે આપણે જૈવિક ક્રિયાઓ કરીએ એટલે અંગોમાંથી જે અશુદ્ધ રુધિર બને એ આવશે અને કર્ણકોમાં પહોંચશે અને કર્ણકો સંકોચાશે એ કર્ણકોમાંથી એ રુધિર જમણા ક્ષેપકમાં જશે ત્યાર પછી જમણું ક્ષેપક ચંકોચાય છે અને એને કારણે જે અશુદ્ધ રુધિર હોય છે એ ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે એટલે કે સતત બંને ક્રિયાઓ સાથે પંપની માફક થતી હોય છે અને રુધિરને શુદ્ધ સતત થતું હોય છે મિત્રો આગળ સમજાય પ્રમાણે કર્ણકોની દીવાલ જાડી હોય છે જ્યારે ક્ષેપકોની દીવાલ કેવી હોય છે પાતળી હોય હવે આ રુધિર ફેફસામાં પહોંચે છે તો ફેફસામાં કઈ રીતે ક્રિયા થતી હોય છે તો મિત્રો આપણે એ સમજીએ ફેફસાની અંદર તો ફેફસામાં વાયુકોષ્ઠમાં વાત વિનિમય થાય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય બરાબર એટલે કે ઓક્સિજન ફેફસામાં દાખલ થશે વાયુ વાયુકોષ્ઠમાં અને એ રુધિરમાં જશે અને રુધિરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ વાયુ વાયુકોષ્ઠોમાં થઈ અને ફેફસામાંથી બહાર નીકળે છે ઓક્સિજન રુધિરમાં પ્રવેશે છે એટલે ઓક્સિજન શું થાય છે રુધિરમાં પ્રવેશે છે એના પછી મિત્રો આ જે ફેફસાની અંદર કઈ ક્રિયા થાય છે એનું આકૃતિથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ સમજી લેશો એટલે આગળ તમને વધારે ખ્યાલ આવી જશે જો મિત્રો આ વચ્ચેનો ભાગ છે હૃદય છે હવે એકદમ લાલ રંગનું છે શુદ્ધ રુધિર છે માની લો તમે પણ આજે વાદળી રંગ જેવું છે અશુદ્ધ રુધિર છે મેં તમને હૃદય સમજાયું એ હૃદયમાં જોવા ડાભુ કર્ણક એટલે ડાભા કર્ણકમાં ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર આવશે કયા ભાગમાં આ ઉપરના ભાગમાં આ ફેફસા છે માની લો તમે આ ફેફસા છે બરાબર એ ફેફસામાંથી શુદ્ધ થઈ અને ડાભા કર્ણકમાં આવ્યું પછી ડાભા ક્ષેપકમાં જોયું અને એ શુદ્ધ રુધિર પછી અહીંથી આ જે નીચેનો ભાગ છે એ તમામ અંગો છે શરીરના તમામ અંગો છે એવું માની લેવાનું છે તમારે બરાબર એ તમામ અંગો સુધી પહોંચશે પછી તમામ અંગોમાં કોષોની આસપાસ આવી અસંખ્ય કરોડોની સંખ્યામાં રુધિર કેશિકાઓ આપણા શરીરના તમામ ભાગોમાં હોય છે અને ત્યાં એ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપણે થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ પાછો ભેગો થશે એટલે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પાછું જમણા કર્ણકમાં આવે છે બરાબર હૃદયના જમણા કર્ણકમાં અને પછી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જશે અને ક્ષેપકોની દિવાલ સંકોચાય એટલે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ થવા માટે પાછું શું થશે ફેફસામાં એટલે ફુસ્ફુસ્ય જે ધમની મારફતે ફેફસામાં જાય છે આ ફૂસ્ફુસીય ધમની છે આ ફૂસ્ફુસીય શિરા કહેવાશે આ મહાધમની કહેવાશે આ મહાશિરા કહેવાય છે બરાબર છે આ મહાશિરા મારફતે અંગોમાંથી શુદ્ધ રુધિર અશુદ્ધ રુધિર આવે છે અને મહાધમની મારફતે અંગોમાં શુદ્ધ રુધિર પહોંચે છે એટલે મિત્રો આકૃતિમાં તમને ખ્યાલ આવી ગયો છે હવે આ આકૃતિ સમજ્યાશો તો પોઈન્ટ સમજવામાં મદદરૂપ થશે તમને તો તમને મોટાભાગની માહિતી મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો જે જુદા જુદા પ્રાણીઓ ખરા ને એમાં ઉર્જાની જરૂરિયાત જુદી જુદી હોય છે એટલે એના કારણે શું થશે કે પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ એના શરીરનું તાપમાન જાળવી રાખવાનું હોય છે મિત્રો આપણા ભારતની અંદર અલગ અલગ ત્રણ પ્રકારની ઋતુ હોય છે દરેક ઋતુની અંદર આપણા શરીરનું તાપમાન જાળવી રાખવું મહત્ત્વનું હોય છે જો તાપમાન જાળવી ના રાખીએ તો આપણે બીમાર પડીએ અને વાતાવરણ સામે ટકી શકીએ નહીં એટલે આપણું સજીવોનું મૃત્યુ થઈ જાય એટલે એ તાપમાન જાળવી રાખવા માટે અને બીજી ક્રિયાઓ કરવા માટે એમનો વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે મિત્રો અત્યારે સમજો કે ઉનાળોનો સમય ચાલી રહ્યો હોય તો ઉનાળામાં પરસેવો વળે અને જેવો પવન આવે એટલે આપણા શરીરને ઠંડક અનુભવાય છે બરાબર તો આ પરસેવો વળવાની ક્રિયાને બધું એ તાપમાન જાળવી રાખવાનો જ એક ભાગ છે બરાબર એટલે વધારાની ઉર્જાની જરૂર આપણને પડતી હોય છે એના કારણે આપણું જે હૃદય છે એ વિદ્યાર્થી મિત્રો એ ચાર ખંડોનું બનેલું હોય છે અને એના કારણે જ આપણને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે છે જ્યારે ઉભયજીવી અને કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં હૃદય ત્રણ ખંડોનું બનેલું હોય છે કારણ કે આપણી સરખામણીમાં એમના ઉર્જાની ઓછી જરૂર પડે છે એ ઠંડા રુધિરવાળા પ્રાણીઓ હોય છે એટલે કે શરી આસપાસના વાતાવરણ પ્રમાણે પોતાનું શરીરનું તાપમાન સેટ કરી દે છે એટલે કે શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન ઉપર આધારિત છે એટલે કે જો ગરમી પડતી હોય તો એમના શરીરનું તાપમાન ગ ગરમ થઈ જાય અને ઠંડી પડતી હોય તો શરીરનું તાપમાન ઠંડુ થઈ જાય એટલે એમાં એ ઉર્જા વાપરતા નથી એટલે એમાં એના શરીરમાં હૃદય બે કર્ણક અને એક શેપકનું બનેલું હોય છે એટલે મિત્રો એનાથી થશે શું કે જે ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વગરનું એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું કે અન્ય દ્રવ્યવાળું રુધિર હોય તો એ કેટલીક અંશે રુધિરના મિશ્રણને કેટલીક હદે સહન કરી શકે છે એટલે કે બંને પ્રકારનું રુધિર એમના શરીરમાં મિશ્ર થઈ જાય તો પણ એ સહન કરી શકે છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવ્યો છે એના પછીના પોઈન્ટમાં જોઈએ તો માછલીઓ માછલીઓ એ દ્વિખંડીય એટલે કે એમના કેટલા ખંડોનું બનેલું હોય છે બે ખંડોનું બનેલું હોય છે હૃદય અને એમાં રુધિર સીધું જ્યારે હૃદયમાં આવે છે બરાબર છે અને ઝાલરમાં પહોંચે છે તો ઝાલરમાં જ ઓક્સિજનયુક્ત રુધિર ઓક્સિજનયુક્ત થઈ જાય છે અને સીધું શરીરમાં જાય છે મિત્રો આમાં સમજ જોશું ક્યાં માગે છે તમને ફરીથી રિપીટ કરું છું કે દ્વિખંડી એટલે બે ખંડોનું બનેલું હોય છે એટલે માછલી જ્યારે પાણીમાં ઓગળેલું ઓક્સિજન લે છે એ ઓક્સિ પાણી જાલરોમાં આવે છે અને એ હૃદય મારફતે સીધું રુધિર એ જાલરોમાં પહોંચશે બરાબર છે આ જાલરોની અંદર જેવું પાણી પહોંચે એ પાણીમાંથી ઓગળેલું ઓક્સિજન રુધિરની અંદર જાલરો મારફતે જતો રહેતો હોય છે બરાબર અને પછી એ સીધા શરીરમાં જાય છે એટલે એક જ વાહિની દ્વારા સીધું વહન થતું હોય છે બરાબર બે ખંડમાં એટલે એક ભાગમાંથી આવે અને બીજા ભાગમાંથી જતું રહેશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ બધી તમામ ક્રિયાઓ કરવા માટે જે જુદી જુદી વાહિની હોય છે શરીરની અંદર જે શુદ્ધ રુધિર જે લઈ જતી વાહિનીઓ અલગ પ્રકારની હોય છે અને શરીરમાંથી અશુદ્ધ રુધિને લાવતી વાહિનીઓ પણ અલગ પ્રકારની હોય છે એની રચના જુદી જુદી હોય છે મિત્રો આગળ જેમ કીધું એ પ્રમાણે જે ક્ષેપકોની દીવાલ જાડી હોય છે અને એમાં દબાણપૂર્વક રુધિરનું વન થતું હોય છે એટલે કે શરીરના અંગોમાં જે રુધિર લઈ જતી વાહિનીઓ હોય છે એને ધમનીઓ કહેવાય છે આમાં દબાણપૂર્વક રુધિર વહેતું હોવાથી આની દીવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે કારણ કે બહુ જ પ્રેશરથી રુધિર વહન થતું હોય છે જો દિવાલ પાતળી હોય તો આ વાહિનીઓ ફાટી જશે બરાબર છે એટલે દબાણપૂર્વક રુધિરનું એ વહન થવા દેશે અને દબાણ એટલા માટે હોય છે વિદ્યાર્થી મિત્રો કે છેક આપણા પગના ભાગ અને માથાના ભાગ સુધી રુધિરનું પહોંચવું જરૂરી છે બરાબર એટલા માટે દબાણ હોય છે એટલે કે અંગો તરફ રુધિરનું વહન થાય છે તમામ અંગો તરફ રુધિરનું આ દબાણ હોવાના કારણે વહન થઈ શકે છે શિરાઓ એ શિરાઓ છે અશુદ્ધ રુધિર શરીરના તમામ ભાગોમાંથી લઈ જતી હોય છે એટલે શીરાઓની દિવાલ પાતળી હોય છે અને અંગોમાંથી જે રુધિર આવતું હોય એ મિત્રો ઓછા દબાણવાળું હોય છે કેવું હોય છે ઓછા દબાણવાળું અને એના વહનની દિશામાં એવો અર્ધચંદ્રકાર વાલ્વ હોય છે અને એ વાલ્વ એ રુધિરના વહનની દિશામાં જ હોય છે મિત્રો આ વાલ્વ એ રીતે હોય છે કે જો રુધિર પાછું પડે એ જે દિશામાં વહન થતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં વહન કરવાનું ચાલુ કરે તો આ અર્ધ અર્ધચંદ્રાકાર વાલ્વ ખરા એ ઊંચા થઈ જશે અને રુધિરના આગળ વહન થતું અટકાવશે એટલા માટે એની દિશામાં જ ચોક્કસ સમય અંતરે એવા મા સ્નાયુઓના બનેલા વાલ્વ હોય છે અને એ વાલ દ્વારા રુધિરને એક જ દિશામાં વહન થવા દે છે એટલે કે અંગોમાંથી હૃદય તરફ રુધિરને વહન થવા દે છે બરાબર છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ટોપિકમાં જઈએ ધમનીઓ હવે ધમનીઓ એ નાની નાની વાહિનીમાં આગળ જતાં વિભાજીત થાય છે એટલે કે જે ધમનીઓની દિવાલ જાળી હોય છે પણ જે તમામ કોષો સુધી પહોંચાડવા માટે એ છેવટે નાની નાની વાહિનીમાં વિભાજીત થાય છે અને એ વાહિનીઓ આગળ જતાં રુધિર કેશિકાઓ બનાવે છે શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો રુધિર કેશિકાઓ બનાવશે અને એ જે રુધિર કેશિકાઓ એક કોષીય સ્તરની જાડાઈ ધરાવે છે કેવી જાળાઈ ધરાવે છે એક જ કોષની પાતળી એકદમ હોય છે અને એ કોષોમાંથી દ્રવ્યનું વિનિમય સરળતાથી કરી શકે એટલા માટે એક કોષીય જાળાઈ ધરાવે છે બરાબર એટલે કે ઓક્સિજન કોષોની અંદર દાખલ કરશે આ ઉપરાંત જે અન્ય દ્રવ્યો હોય કાર્બન ડાયોક્સાઇડ કે બીજા કોઈ પણ હાનિકારક દ્રવ્યો એ કોષની અંદરથી નીકળી અને આ રુધિર કેશિકાઓમાં દાખલ થશે બરાબર રુધિર કેશિકાઓ પછી આગળ જતાં ભેગી થઈ અને શિરાઓ બને છે અને એ છેવટે શીરાઓ હૃદયની અંદર રુધિરને લઈ જવાનું કામ કરે છે મિત્રો સમજો ધમનીઓ શુદ્ધ રુધિર લાવે છે આગળ જતાં નાની નાની વાહિનીમાં વિભાજીત થાય છે પછી રુધિર કેસિકાઓ બની જાય છે તે કોષોમાંથી દ્રવ્યોનો વિનિમય કરે છે આ રુધિર કેસિકાઓ પછી ભેગી થાય ને શિરાઓ બની જશે એટલે મિત્રો આ ટોપિકમાં ખ્યાલ તમને આવી ગયો છે હવે આપણા શરીરમાં જે ત્રાક કણો છે એ શું કાર્ય કરે છે મિત્રો ત્રાક કણો આપણા શરીરમાં શું કાર્ય કરે છે તો ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી કઈ રીતે થાય છે તો રુધિર સ્ત્રાવ થાય એટલે કે આપણને કોઈ જગ્યાએ વાગે શરીરના કોઈ ભાગમાં કોઈ અકસ્માત થયો હોય અને વાગે તો વધુ પડતું રુધિર વહી જાય છે મિત્રો એવું કહેવાય છે કે જો આપણા શરીરમાં ત્રીસ ટકા કરતાં વધારે રુધિરનું વહન થઈ જાય તો બચવું મુશ્કેલ હોય છે એટલે કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ અકસ્માત થયો હોય તો સૌપ્રથમ આપણી પ્રાથમિકતા એવી હોવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ કે કોઈ પણ હોય આપણું સંબંધીઓ કે ગમે તે હોય તો એના શરીરમાંથી રુધિર ના વહી જાય એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ જો રુધિર નહીં વહી જાય તો એ જે તે વ્યક્તિને આપણે સો ટકા બચાવી શકીશું એટલે કે પહેલાં રુધિરનો પ્રવાહ આવો કોઈ અકસ્માત થયો હોય ત્યારે વહી જતો અટકાવવો જોઈએ બરાબર તો જો રક્તસ્રાવ થાય તો દબાણમાં ઉણપ થશે એટલે કે રુધિરનું દબાણ ઘટી જશે એટલે જે પ્રમ્પિંગ પ્રણાલી ની કાર્યક્ષમતા ઘટી જાય છે એટલે જે હૃદય જે તાકાતથી પંપ કરવો જોઈએ એ તાકાતથી પંપ કરી શકતો નથી બરાબર હવે મિત્રો આના માટે આપણા શરીરમાં ખાસ પ્રકારની કુદરતી એવી ગોઠવેલી રચના છે કે જેનાથી કદાચ બચી શકીએ પણ જો ઘા બહુ ઊંડા હોય તો ઉપર પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે બચી શકતા નથી કઈ રીતે તો ત્રીસ ટકા કરતાં વધારે રુધિર વહી જાય ત્યારે પણ જો સામાન્ય ઘાવ હોય તેને રોકવા માટે આજે ત્રાક કણોની અંદર કુદરતી રીતે એવી રચના ફાઈબર અને એવા દ્રવ્યો આવેલા હોય છે આ દ્રવ્યો તમને એ ટૂંકમાં આપેલા છે આગળ અગિયારમાં બારમા ધોરણમાં બાયોલોજીમાં ખૂબ જ ડીપમાં છે આ ટોપિક એટલે એ વખતે એ આવશે પણ તમારે આજે ત્રાક કણોનું કાર્ય એ શું છે તો ટૂંકમાં સમજાયું છે કે તે જે ભાગમાં રુધિર વહી જતું હોય છે એ ભાગમાંથી રુધિરને જમાવટ કરી દે છે એટલે કે એની અંદર એવા દ્રવ્ય આવેલા હોય છે એ જાળી જેવી રચના બનાવી દે છે ફાઇબ્રિનોજનને એ બધું આવેલું હોય છે અને એ જાળીમાં જે રુધિરના જે કોષો હશે એ ભળી ભળી જશે અંદર અને એના કારણે એ રુધિર એ ભાગમાંથી વહી જતું અટકે છે મિત્રો એના પછી લસિકા તો લસિકા એ શું કાર્ય કરે છે એ સમજવાનું છે બરાબર છે મિત્રો તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રમાણે લસિકા એ કેશિકાઓની દીવાના છિદ્ર દ્વારા આપણા જે શરીરની અંદર જે જુદી જુદી કેશિકાઓ હોય છે એ કેસિકાઓમાંથી રુધિરનું છિદ્રો દ્વારા વહન કરે છે એમાં રુધિર રસ પ્રોટીન અને રુધિરકોષો બહાર નીકળતા હોય છે એટલે આપણા જે રુધિર કેશિકાઓની દિવાળીમાં એવા છિદ્રો આવેલા હોય છે એ છિદ્રો મારફતે રુધિર પ્રોટીન અને રુધિરકોષો એના એ જ ભાગમાંથી બહાર નીકળતા હોય છે અને એ ભાગમાં મિત્રો આંતરકોષીય અવકાશમાં આ બધું ભેગું થાય છે કઈ જગ્યાએ ભેગું થાય છે આંતરકોષીય અવકાશમાં ભેગું થાય છે અને ત્યાંથી લસિકાનું નિર્માણ ચાલુ થાય છે એટલે કે એ લસિકા આ બધું જે દ્રવ્યો નીકળતા હોય છે એ દ્રવ્યોને એકઠું કરી નાખે છે શું કરી નાખે છે એકઠું અને એકઠું કર્યા પછી એનું વહન એ ચોક્કસ જગ્યાએ થવા દે છે તો મિત્રો એમાં આપણે જોઈએ તો આ રંગહીન પ્રવાહી રુધિર કરતો ઓછું પ્રોટીન ધરાવે છે બરાબર છે આ રંગહીન પ્રવાહી છે અને રુધિર કરતાં ઓછું પ્રોટીન ધરાવે છે ટૂંકમાં આ લસિકામાંથી જે દ્રવ્ય ભેગું થાય છે એ મૂળ રુધિર કરતાં ઓછું પ્રોટીન હોય છે કારણ કે આ છિદ્રો મારફતે બધું બહાર નીકળતું હોય છે અને એને એકઠું કરવું જરૂરી છે લસિકા આંતરકોષીય વાહિકા હોય છે એવી વાહિનીઓ અલગ બનાવે છે અને છેવટે આગળ જતાં પછી મોટી શિરાની અંદર ખુલે છે એટલે કે જે આંતરકુશીય દ્રવ્યો માટે મારફતે જે આ બધા દ્રવ્યો છૂટા પડ્યા એ લસિકામાં ભેગા થશે અને લસિકા પછી છેવટે એને મોટી શીરાઓમાં પાછું ઠાલવી દે છે એટલે કે શરીરના કોઈ ભાગમાંથી આ બધા દ્રવ્યો બહાર નીકળી જતા નથી પાછું રુધિરમાં ઠાલવવાનું કામ લસિકાઓ કરે છે એના પછી મિત્રો વનસ્પતિમાં વહન તો હવે એના પછીનો ટૉપિક છે વનસ્પતિમાં વહન મિત્રો સમજવાનું છે તો વનસ્પતિ જે પ્રકાશ સંશ્ચરની ક્રિયા કરી અને જે નીપજો બનાવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ આ ઉપરાંત અન્ય દ્રવ્યો તો એ દ્રવ્યોનું વહન કઈ રીતે થાય છે એ હવે આપણે ડીપમાં સમજીશું તો એ હવે સમજીએ મિત્રો